धोरणदस सामाजिक विज्ञान अर्थशास्त्र विषय अंदर प्रकरण नंबर 17 भारतनी आर्थिक समस्याओं अने पड़कारों गरीबी अने बेरोजगारी एनो चैप्टर लेक्चर नंबर 9 नो अभ्यास करवा माटे आपणे जई रह्या छीए। मित्रों अगाउना लेक्चरमां आपणे गरीबी नी वात करी अने त्यारबाद बेरोजगारी नी वात करी अने अत्यारे आपणे बेरोजगारी दूर करवाना उपायों नी आपणे चर्चा करी रह्या छीए, जेनी अंदर आपणे मुद्दा नंबर 6 आव्या हता, तालीम अने प्रशिक्षण द्वारा कौशल्य विकास। मित्रों तालीम आपवानुं अने प्रशिक्षण आपवानुं, प्रशिक्षणनो अर्थ तालीमनो अर्थ शुं थाय के कोई व्यक्ति ने काम कई रीते करी शकाय एनी अने तालीम आपवानी અને પ્રશિક્ષિત કરવા એટલે શું કરવા, માહિતગાર કરવા, આપણી ભાષામાં શીખવાડો। અચ્છા એના દ્વારા આપણા દેશની અંદર સ્વરોજગારીના કાર્યક્રમો કરી અને લોકોને સ્વનિર્ભર બનાવી શકાય, આત્મનિર્ભર બનાવી શકાય એવો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। તો શરૂ કરીએ આપણે, પહેલું વાક્ય છે આપણે ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા બેરોજગાર અને ઔદ્યોગિક વિકાસની સાથે તેમનું જ્ઞાન સમજણ ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે એ માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો માટે મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે। મિત્રો અહીંયા આપણે જોઈએ કે આપણા દેશનું શ્રમ મંત્રાલય અને બીજા નંબરમાં ગુજરાત સરકાર જે છે એના દ્વારા યુવાનોમાં સ્વનિર્ભરતા આવે, આત્મનિર્ભર બને અને એટલા માટે જેવા યુવા બેરોજગારો છે એને ઔદ્યોગિક વિકાસ થાય એની સાથે સાથે તાલીમ એમને સમજણ જ્ઞાન અને ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે એ માટે સરકાર દ્વારા તાલીમ અને પ્રશિક્ષણ આપવામાં આવે છે અને આ માટે ભારત સરકાર યુવાનોમાં કૌશલ્ય વિકાસ થાય એ માટેના અનેક કાર્યક્રમો કરી રહી છે, જેમાંના બે કાર્યક્રમો એ મુખ્ય છે। એક નામ છે મેક ઇન ઇન્ડિયા। મેક ઇન ઇન્ડિયાનો અર્થ શું થાય, તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર જે નિકાસ છે એ ઓછી છે અને આયાત કેવી છે, વધારે, એટલે કે આપણો દેશ જે છે એ મોટા ભાગે પરાવલંબી છે। તો આપણા દેશમાં જો આપણે ચીજવસ્તુનું ઉત્પાદન કરવાની શરૂઆત કરીએ તો બીજા દેશો પરનું જે આપણું જે નિર્ધારણ છે એ ઓછું થાય, અવલંબન એ ઓછું થાય અને એટલા માટે આપણે શબ્દ લખીએ છીએ મેક ઇન ઇન્ડિયા, ભારતમાં જ આપણે બનાવવાની શરૂઆત કરીએ। આનાથી દેશ જે છે એ આર્થિક રીતે મજબૂત બનશે, યુવાનો જે છે એને રોજગારી મળશે અને બેરોજગારીમાં ઘટાડો થશે। બીજો આવો જ કાર્યક્રમ છે ડિજિટલ ઇન્ડિયા। ડિજિટલ ઇન્ડિયાનો અર્થ શું થાય, તો મોટા ભાગે આપણે જોઈ રહ્યા છીએ કેશલેસ કરન્સી તરફ આપણે જઈ રહ્યા છે, મોટા ભાગના વ્યવહારો જે છે ટેકનોલોજીના માધ્યમથી થાય એવો પણ સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તો આના દ્વારા પણ નવી રોજગારીનું સર્જન થાય અને બેરોજગારી ઘટે એવો સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદ વાત કરી ટેકનિકલ સંસ્થાઓ કોલેજો અને યુનિવર્સિટીની સ્થાપનાઓ દેશભરમાં કરી તેમને વ્યવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણ સુવિધા ઉપલબ્ધ કરાવી। મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર જો ગુજરાત રાજ્યના સંદર્ભમાં આપણે વાત કરીએ જીટીયુ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી કે જેની અંદર ચોક્કસપણે એન્જિનિયરિંગને લગતા કોર્સિસ કરાવવામાં આવે છે, આનો અર્થ એ થાય કે ટેકનિકલ સંસ્થાઓ, બીજો શબ્દ છે કોલેજો અને યુનિવર્સિટીની સ્થાપના કરી, આનો અર્થ એ થાય કે યુવાનો જે છે એ ભણતરની સાથે ગણતર કરે એટલે કે શિક્ષણની સાથે તાલીમ પ્રાપ્ત કરે અને એ દ્વારા તેમના કૌશલ્યમાં વધારો થાય એવું પણ સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો જે છે એ પણ શરૂ કરવામાં આવ્યા છે। આપણે એક કોર્સનું નામ સાંભળ્યું છે એમબીએ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જેની અંદર ધંધાની અંદર અલગ અલગ પ્રકારની કુશળતા ધરાવતા યુવાનો જે છે એને તૈયાર કરવામાં આવે છે। હવે માત્ર કોલેજની અંદર બેસાડીને શિક્ષણ આપવું એવું નહીં, પરંતુ તેમને પ્રેક્ટિકલ વર્ગો એ લોકોને મળે, પ્રેક્ટિકલ તાલીમ મળે એવા પણ સરકાર દ્વારા પ્રયાસો થઈ રહેલા છે। તો આવા અલગ અલગ કાર્યક્રમો દ્વારા આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી અને એવું શિક્ષણ પ્રાપ્ત થાય એવી સુવિધા મળે એવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। ટેકનિકલ શિક્ષણ દ્વારા રોજગારની માંગ અનુસાર યુવાનોને સક્ષમ બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। મિત્રો
अत्यार सुधी एक बाबत एवी हती के मात्र शिक्षणना वधारा पर ध्यान आपवानुं, परंतु हवे सरकारनो दृष्टिकोण बदल्यो छे। मात्र शिक्षण नहीं पण कौशल्य पण विकसवुं जोईए। एनो अर्थ ए थाय के ए लोकोने मात्र थियरीनुं नहीं पण प्रायोगिक ज्ञान पण ए लोकोने मळवुं जोईए, व्यवहारिक ज्ञान पण मळवुं जोईए। अने एटला माटे टेक्निकल शिक्षण द्वारा रोजगारनी मांग अनुसार युवानोने सक्षम बनाववाना प्रयत्नो करवामां आवे। हवे टेक्निकल शिक्षण एटले शुं? तो मोटर गेरेज रिपेरिंगनुं काम होय, एना पछी अलग अलग प्रकारना नाना मोटा उद्योगो जे छे एना माटेनी आवडत जो व्यक्तिमां विकसे तो चोक्कसपणे तेने रोजगारी मळे। अत्यार सुधी केवा हता? मात्र ग्रेज्युएशन करेलुं होय, परसेंटेज सारामां सारामां होय, पण प्रेक्टिकल नॉलेज केवुं? तो के झीरो। तो आवी व्यक्तिने रोजगारी आपी ए खरेखर एक पडकारजनक हतो। तो आवा लोकोमां टेक्निकल कौशल्य पण विकसे, इलेक्ट्रिशियनो कोर्सिस छे, वाहन व्यवहारने लगता कोर्सिस छे, आवा अलग अलग कोर्सिस, कॉम्प्यूटर लगता कोर्सिस छे, आवा कोर्सिस जो करवामां आवे तो व्यक्तिनी आवडत विकसे, अने आवडत विकसे तो तमने सरळताथी रोजगारी मळे। त्यारबाद वात करी आपणे हालमां दरेक राज्यमां एक एक आईआईटी इंडियन इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी अने आईआईएम इंडियन इंस्टिट्यूट ऑफ मैनेजमेंट जेवी उच्च संस्थाओ स्थापवामां आवी छे। मित्रो, આજથી લગભગ 25 કે 30 વર્ષ પહેલા કે 41 વર્ષ પહેલા આપણા દેશની અંદર માત્ર ને માત્ર આંગળીના વેઢે ગણી શકાય એવી આઈઆઈટી કોલેજ અને આઈઆઈએમની કોલેજ હતી। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દેશના દરેક રાજ્યની અંદર ઓછામાં ઓછી એક એક આઈઆઈએમ અને એક એક આઈઆઈટી। હવે બંને વિશે થોડીક આપણે વાત કરીએ તો પહેલો શબ્દ છે આઈઆઈટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। અચ્છા, એનો અર્થ એ થાય જે લોકો એન્જિનિયરિંગને લગતું શિક્ષણ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય। મિત્રો, આઈઆઈટીમાં જે લોકો એજ્યુકેશન લીધેલું હોય એ લોકોને નોકરીની 100 નહીં પણ 500% ગેરંટી। ત્યારબાદ એક બાબત લાગુ પડે છે આઈઆઈએમ જે મેનેજમેન્ટને લગતા કોર્સ છે। દાખલા તરીકે આપણે વાત કરી કે કોઈ પણ ઉદ્યોગ હોય તો એની અંદર ખરીદીની બાબત, ઉત્પાદન લગતી બાબત, માર્કેટિંગને લગતી બાબત, એના પછી ફાઇનાન્શિયલ બાબત, આ બધી જ બાબતો માટે નિષ્ણાત વ્યક્તિની જરૂર પડે। જે વ્યક્તિ આઈઆઈએમમાંથી અભ્યાસ કરેલો હોય એને ચોક્કસપણે ઓછા ઓછા 5 આંકડાની નોકરી મળે મળે ને મળે જ, એમાં કોઈ મિનિમેક નથી। અને જે લોકો આઈઆઈટી કરેલો હોય એ લોકોને તો મિનિમમ 50,000-70,000 પગાર શરૂ થતો હોય। એનો અર્થ એ થાય કે આ બંને ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ભારતની ખૂબ જ વેલ્યુએબલ ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાં નામ ધરાવે છે। અને વિશ્વ કક્ષાએ પણ જોવા જઈએ તો આ બંને જે આઈઆઈટી અને આઈઆઈએમ આ બંનેનું પણ ખૂબ એક મહત્વ રહેલું છે। તો એનો અર્થ એ થાય કે અભ્યાસ કરવા માટે આ બંને પ્રકારની જે કોલેજીસ છે, યુનિવર્સિટીઝ જે છે એની સ્થાપના કરવામાં આવી છે। મિત્રો, હવે આપણે એક રસપ્રદ ટોપિક તરફ જઈ રહ્યા છે। પરીક્ષાની અંદર આ ટૂંકનો તરીકે પૂછાય છે શ્રમ શક્તિનું આયોજન અથવા શ્રમ શક્તિના આયોજન વિશે સમજાવો। અત્યારે બોર્ડ ઉપર લગભગ 5-7 વાક્ય લખેલા છે તો એ વાક્યને ભણતા હું માનું છું ત્યાં સુધી તમારે 10-15 મિનિટનો સમય લાગશે। તો જોઈ રહ્યા છીએ આપણે એક પછી એક શબ્દ, એનો હું તમને વિગતવાર સમજાવીશ કે નવા નવા જે બદલાયેલા સંજોગો જે છે એમાં રોજગારીમાં કઈ કઈ નવી ક્ષેત્રો જે છે એ ઉભા થયા છે। તો શરૂઆત કરી આપણે શ્રમ શક્તિ આયોજનના ક્ષેત્રે સરકારે રોજગારીના નવા ક્ષેત્રો ખોલ્યા। મિત્રો, આપણે હમણાં જ વાત કરી પ્રમાણે કે આપણે ત્યાં ભણેલા છે પણ ગણેલા નથી। એનો અર્થ એ થાય કે તેમની પાસે સૈદ્ધાંતિક જ્ઞાન છે, થિયરીટિકલ જ્ઞાન છે, પણ પ્રેક્ટિકલ નોલેજનો અભાવ છે। તો સરકારે હવે લોકોનું, યુવાનોનું કૌશલ્ય વધે એવા અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમો અને અલગ અલગ પ્રકારના નવા ક્ષેત્રો જે છે એનો વિકસાવ્યા છે જેનાથી લોકોને રોજગારી પ્રાપ્ત થઈ શકે। તો કઈ કઈ છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે। પ્રથમ છે કોમ્પ્યુટર ટેકનોલોજી। મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે કોમ્પ્યુટરની અંદર મુખ્યત્વે બે ભાગ આવે, એક હાર્ડવેર અને સોફ્ટવેર। મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના લગભગ 70 જેટલા દેશોની અંદર ભારતના યુવાનોએ બનાવેલો સોફ્ટવેર વપરાય છે। સોફ્ટવેર એટલે શું? તો કે અંદરનો જે પ્રોગ્રામ છે, તો એનો અર્થ એ થાય કે દુનિયાનું સૌથી વધારે બુદ્ધિધન હોય તો એ ભારતમાં છે। તો આ કોમ્પ્યુટર સોફ્ટવેર જે છે એના ક્ષેત્રમાં પણ રોજગારીની વિપુલ તકો રહેલી છે। ત્યારબાદ તમે જાણો છો હાર્ડવેર, હાર્ડવેર એટલે કોમ્પ્યુટરનો જે સ્ક્રીન છે, એના પછી સીપીયુ છે, એના પછી મધરબોર્ડ છે, એના પછી એની અંદર કીબોર્ડ છે। સાથે સાથે આપણે વાત કરીએ તો આવા જે બધા જે સાધનો છે એના માટે આપણે હાર્ડવેર એવો શબ્દ આપણે વાપરીએ છીએ। તો આમાં પણ રોજગારીની વિપુલ તક રહેલી છે। ત્યારબાદ વાત કરીએ આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી।
मित्रों तमने ख्याल छे के आपणे घरे बैठा बैठा ऑनलाइन बधी टिकिट बुक करावी छे, रेलवे छे, एना पछी विमान छे, एना पछी बस नी टिकिट आपणे बुक करावी, तो आ बधुं जे छे ए आईटी नो एक भाग कही शकाय। घरे बैठा बैठा हवामान खातानी माहिती मळे, घरे बैठा बैठा न्यूज तमने मळे, घरे बैठा बैठा आपणे ऑनलाइन आपणे एग्जाम आपी शकीए आपणे, तो आ बधुं जे छे ए आईटी ने आभारी छे। इन्फॉर्मेशन टेक्नोलॉजी तो आ पण एवुं क्षेत्र छे के जेमां विशाळ तको जे छे ए रोजगार माटे रहेली छे। एना पछी आपणे त्रीजो नंबर जोईए छे आपणे फार्मास्युटिकल क्षेत्र। मित्रों फार्मास्युटिकल क्षेत्र नी अंदर त्रण बाबत आवशे। पहेली हुं वात करीश तमने फार्मास्युटिकल एटले दवानुं संशोधन करवुं, बीजुं क्षेत्र आवशे दवा बनावी, अने त्रीजुं क्षेत्र आवशे दवानुं मार्केटिंग करवुं। मेडिकल स्टोर जे छे तो स्वाभाविक छे के सारामां सारो माणसनी आवक होय। कहेवानुं तात्पर्य छे के फार्मास्युटिकल क्षेत्र जे छे एमां पण रोजगारनी विपुल तको रहेली छे। ત્યારબાદ આપણે વાત કરીએ છીએ બિઝનેસ મેનેજમેન્ટ, જે હમણાં મેં તમને ડિગ્રી નામ આપ્યું એમબીએ, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન। પહેલી વાત કે જીવન જીવવા માટે વસ્તુની જરૂર પડશે અને વસ્તુ બનાવવા માટે ઉદ્યોગોની જરૂર પડશે, તો ઉદ્યોગોને ચલાવવા હોય તો એના માટેના નિષ્ણાત માણસોની જરૂર પડે। મેં હમણાં તમને વાત કરી સારી ગુણવત્તાવાળો કાચો માલ લાવો, ત્યારબાદ સારી કક્ષાનું ઉત્પાદન કરવું, ત્રીજા નંબરમાં વાત કરી તો સારી રીતે વેચાણ કરવું, હિસાબ કિતાબ રાખવા, આ દરેક માટે નિષ્ણાત માણસોની જરૂર પડે જે આપણને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જે છે એમાંથી આપણને મળી રહે। ત્યારબાદ વાત કરીએ આપણે હોટલ મેનેજમેન્ટ। મિત્રો આપણે જોઈએ છે કે દિવસે ને દિવસે પ્રવાસન સ્થળો જે છે એનો વિકાસ થઈ રહ્યો છે, તો પ્રવાસન સ્થળો જે એટલા વિકસશે એટલે નવી હોટલોની જરૂર પડશે, અને એ હોટલની અંદર ગેસ્ટ આવે ત્યારથી ગેસ્ટ જે છે એ પોતે વિદાય લે ત્યાં સુધી એને જે પણ સર્વિસ આપવાની હોય એની અંદર પછી ફૂડની પણ આવી જાય અને રહેવાની પણ આવી જાય, આ તમામ પ્રકારની સગવડતા પૂરી પાડવાનું કામ કોણ કરે? હોટલ મેનેજમેન્ટમાં। ઓકે, એના પછી આપણે વાત કરી રહ્યા છે પેકિંગ અને પ્રોસેસિંગ। મિત્રો આપણે વાત કરીએ છીએ કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, વિદેશમાંથી જ્યારે માલ સામાન આવે તો એ માલ સામાન સહી સલામત રીતે આપણને મળવો જોઈએ, એ જ રીતે આપણા દેશમાંથી સામેની પાર્ટીને આપણે માલ મોકલવો હોય તો એ માલનું પેકિંગ એ યોગ્ય રીતે થવું જોઈએ। બે રીતે, એક તો બોક્સ પેકિંગ પણ થવું છે અને કન્ટેનરમાં જે પેકિંગ થાય એ પણ યોગ્ય રીતે થવું છે જેથી માલને કોઈ પણ પ્રકારે નુકસાન ન થાય, એવા પેકિંગનું ક્ષેત્ર છે। ત્યારબાદ આવશે પ્રોસેસિંગ। પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા કહેવાય। હવે પ્રોસેસિંગ એટલે શું? તો દાખલા તરીકે આપણે કાચા માલ પર પ્રક્રિયા કરી અને એને તૈયાર માલમાં આપણે રૂપાંતર કરીએ। દાખલા તરીકે હું તમને વાત કરું, તમે બધા નમકીન ખાઓ છો તો એની અંદર તમે જો કે બટેકાની ચિપ્સ હોય, એના પછી અત્યારે હાલમાં લસણનો પાવડર છે, ડુંગળીનો પાવડર છે, આવા આપણને પ્રોસેસ વાળા ફૂડ જે છે એ આપણને જોવા મળે, તો આવા ક્ષેત્રોમાં પણ રોજગારની ઘણી બધી તકો રહેલી છે। ત્યારબાદ વાત કરીએ આપણે આગળ આઉટસોર્સિંગ। આઉટસોર્સિંગ કે કોને કહેવાય? તો આપણા ઉદ્યોગોની અંદર જે કામ આપણે કરવાનું હોય એ આપણે બહારની કોઈ પાર્ટી પાસે કરાવીએ તો એને આઉટસોર્સિંગ કહેવાય। ચાલો આનો એક એક્ઝામ્પલ તમને આપી દઉં। દાખલા તરીકે તમારું મોટર કાર બનાવવાનું કામ છે, મોટર કારમાં ટાયરની જરૂર પડશે, તો કે હા, તો આ ટાયર આપણે નથી બનાવતા, બીજી કોઈ કંપની પાસેથી આપણે ટાયર તૈયાર લઈએ છીએ। આવી જ રીતે તમારી કંપની જે છે માલનું ઉત્પાદન કરે છે પણ માર્કેટિંગ તો કરવું જ પડે, માર્કેટિંગ વગર માલ ન વેચાય, તો માર્કેટિંગ એ અલગ કંપની આપણને કરી આપે, તો આપણું કામ જે કરવાનું હોય એ આપણે અન્ય પાસે કરાવીએ એને આઉટસોર્સિંગ કહેવાય। તો એમાં પણ ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જેની અંદર આપણે પ્રગતિ કરી શકીએ અથવા એમાંથી આપણે આવક પ્રાપ્ત કરી શકીએ। ત્યારબાદ આપણે વાત કરીએ છીએ માર્કેટિંગ। મેં હમણાં જ તમને કીધું આજે ઘણી બધી કંપની એવી છે જે સ્ટાન્ડર્ડ અને બહુ જ વેલ્યુએબલ કંપનીઓ જે છે જે નામાંકિત છે એ પોતે માલનું ઉત્પાદન તો કરે છે પણ એનું માર્કેટિંગ જે છે કોઈ અન્ય સંસ્થા કરી આપે છે, તો માર્કેટિંગ જે છે એમાં પણ વિશાળ તકો રહેલી છે। જો દિખતા હૈ વો બિકતા હૈ, બરાબર છે? કહેવાનું તાત્પર્ય એ છે કે જે કંપની પોતાનું માર્કેટિંગ સારું કરી શકે એ વખત સારામાં સારું આવક પણ પ્રાપ્ત કરી શકે। ત્યારબાદ આપણે વાત કરી રહ્યા છે કેટરિંગ મેનેજમેન્ટ। આનાથી તો તમે લગભગ બધા પરિચિત હશો, તમારી ઘરે નાનો મોટો કોઈ પ્રસંગ ગયો હોય તો સ્વાભાવિક છે કે તમને બધાને ખ્યાલ હશે કે આપણે પાર્ટી પ્લોટમાં જમવા માટે જઈએ છે તો ત્યાં શરૂઆતમાં આપણે જોઈએ છે કે ભાઈ વેલકમ ડ્રિંક થી શરૂ થાય, એ પછી નાનો નાસ્તો આવે, એના પછી સૂપ આવે, એના પછી ડિશિસ આવે। અચ્છા, આ બધું જ જે ભોજનનો વિભાગ જે છે એ ટોટલી કેટરિંગ મેનેજમેન્ટમાં આવે। તો તમે જો કે અત્યારે હવે આપણે ઘરે પ્રસંગ આવવાના બદલે મોટા ભાગે પાર્ટી પ્લોટમાં આપણે ઓર્ડર આપી દઈએ છીએ, તો એનો મતલબ કે આમાં પણ વિપુલ તકો રહેલી છે। જો આપણામાં આવડત હોય તો એક એક સિઝનમાં માણસ 10-10-15-15 લાખ રૂપિયા કમાઈ શકે, તો કેટરિંગ મેનેજમેન્ટનો પણ બિઝનેસ એક ખૂબ ફૂલતો ફાલતો વ્યવસાય છે। એના પછી આપણે વાત કરી રહ્યા છે આગળ ઇવેન્ટ મેનેજમેન્ટ।
बर्थडे सेलिब्रेशन करवानो होय, एंगेजमेंट पार्टी होय, मैरिज सेलिब्रेशन करवानो होय, आवा अलग अलग प्रकारनी इवेंट्स जे छे एने ऑर्गेनाइज करी आपवानी होय, एना माटेना तमाम जे सोर्सेस होय ए आपणे पूरा पाडवानो होय, सामेनी पार्टी आपणने पेमेंट आपी दे, ओपनिंग सेरेमनी होय तो एनो पण तमने इवेंट मैनेजमेंट करी आपवानो होय। तो आ बधा क्षेत्रो एवा छे के जेनी अंदर रोजगारीनी विपुल तको रहेली छे। ત્યારબાદ આપણે વાત કરીશું શેર સ્ટોક માર્કેટિંગ। મિત્રો અત્યારે તમને ખ્યાલ છે કે બધાને સ્માર્ટ વર્ક કરવું છે, કોઈને મહેનત નથી કરવી, મહેનત કર્યા વગર બુદ્ધિથી પૈસો કમાવો છે। તો જો બુદ્ધિશાળી વ્યક્તિ હોય અને પોતે સાચી અને સારી નિર્ણય શક્તિ ધરાવતો હોય તો શેર સ્ટોક માર્કેટિંગ જે છે એમાં પણ રોજગારીની વિપુલ તકો રહેલી છે, જેની અંદર શેર ખરીદવાના અને શેર વેચવાના હોય। પણ એક વસ્તુ યાદ રાખવાનું કે 100 જણા ઇન્વેસ્ટમેન્ટ કરે એમાંથી 95 ગુમાવે અને 5 કમાય, એટલે બહુ જ જોખમી ક્ષેત્ર છે, પરંતુ છતાંય બુદ્ધિશાળી વ્યક્તિઓ આ અંગે નિર્ણય લઈ શકે। ત્યારબાદ વાત કરીએ આપણે વગેરે જેવા નવીન ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે। આ બધા ક્ષેત્રો એવા છે કે જેમાં અત્યારે હાલમાં રોજગારીની ઘણી બધી સંભાવનાઓ રહેલી છે। ત્યારબાદ વાત કરી તેથી આ ક્ષેત્રને અનુરૂપ અભ્યાસક્રમો યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા છે। મિત્રો આ બધા એવા ક્ષેત્રો છે કે જેને લગતું નોલેજ તમને કોલેજ કે યુનિવર્સિટીમાં આપવામાં આવે, એને લગતા અભ્યાસક્રમો તમને શીખવાડવામાં આવે તો તમારી પાસે તાલીમ પ્રાપ્ત થાય અને સાથે સાથે તમારી આવડત વિકસે અને તમને જલ્દીથી રોજગારી મળે। તેને અનુરૂપ શિક્ષણ અને તાલીમ સંસ્થાઓના પાઠ્યક્રમો પણ બદલવામાં આવ્યા છે। મિત્રો તમને બધાને ખ્યાલ છે કે અમુક સમયના અંતરે અભ્યાસક્રમ બદલાતા હોય, કેમ અભ્યાસક્રમ બદલવાનું કારણ શું? એકનો એક અભ્યાસક્રમ ન ચાલે લાંબો સમય સુધી નહીં, કારણ સમાજને નવી નવી આવડત અને નવા નવા કૌશલ્યવાળા માણસોની જરૂર છે અને એટલા માટે સરકાર જે છે એ સમયાનુક્રમ સમાજની જરૂરિયાત પ્રમાણે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રની જરૂરિયાત પ્રમાણે એ પોતે અભ્યાસક્રમમાં શું કરશે, જરૂરી પોતે ફેરફાર કરે, જેને પાઠ્યક્રમ કે અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો એવું આપણે કહી શકાય। ત્યારબાદ વાત કરી શ્રમ શક્તિની માંગને અનુરૂપ યુવાનો શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો પણ અમલમાં મૂકવા। મિત્રો બજારની અંદર કેવા પ્રકારની આવડત વાળા માણસોની જરૂર છે, કેવા પ્રકારનું જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા માણસોની જરૂર છે એનો પહેલા સર્વે કરવામાં આવે અને એને અનુરૂપ અભ્યાસક્રમ તૈયાર કરી અને શાળા કોલેજમાં વિદ્યાર્થીઓ જે છે એને શિક્ષણ આપવામાં આવે, એટલે સમયની માંગ અનુસાર તાલીમ આપી અને યુવાનોને તૈયાર કરવામાં આવે તો એના દ્વારા પણ આપણે નવી રોજગારનું સર્જન કરી શકીએ। કારણ આજે ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં જગ્યાઓ ખાલી છે, પણ તકલીફ ક્યાં છે તો કે વ્યક્તિ પાસે એ પ્રકારનું જ્ઞાન કૌશલ્ય આવડત કે અનુભવ એનો અભાવ જોવા મળે છે અને એટલા માટે વ્યક્તિ જે છે એ કામ વગરનો રહે છે, સામે ઇન્ડસ્ટ્રીને તાલીમ વગરના માણસો મળે છે। તો આવા કારણોસર જોવા છે તો રોજગારી હોવા છતાં લોકો બેરોજગાર છે। તો જોઈએ છે આપણે આગળ જેવા કે હવે સ્પિનિંગ, વિવિંગ, ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો, ટેલિવિઝન, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગ જેવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે। મિત્રો હવે આમાંથી હું તમને જે વસ્તુ આવડે છે એને પહેલા આપણે હાઇલાઇટ કરીને જે નથી આવડતું એના વિશે હું તમને પછી કહું। પહેલામાં પહેલો શબ્દ છે પ્લમ્બરિંગ છે, તો તમને ખ્યાલ છે કે તમારા ઘરની અંદર જે નળ દે છે એ પછી ટોયલેટમાં હોય, પછી બાથરૂમની અંદર હોય, પછી રસોડામાં હોય, તો એ બધું જે કામ છે કોનું છે? પ્લમ્બરિંગનું કામ। એના પછી બીજા નંબરમાં વાત કરીએ આપણે રેડિયો, ટેલિવિઝન, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગનું કામ છે। મિત્રો આપણે જોઈએ કે આપણે ત્યાં સર્વિસ માટે માણસો હશે જે ફ્રીજની સર્વિસ કરશે, એસીની સર્વિસ કરશે, મોબાઈલ બગડી જાય તો આપણે એને દુકાને રિપેરિંગ કરવા માટે લઈ જઈએ છીએ, આપણે ટેલિવિઝન જે છે અથવા રેડિયો બગડ્યો હોય તો આપણે શું કરીને રિપેરિંગ માટે લઈ જઈએ છીએ। તો આવું કૌશલ્ય ધરાવતા હોય એવા લોકો પણ પોતાના સ્વનિર્ભર બની અને સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે। પણ તમને બે ત્રણ શબ્દની તકલીફ છે, કયા કયા શબ્દ છે તો એના પર આપણે હાઇલાઇટ લઈએ છીએ। સ્પિનિંગ, વિવિંગ અને ટર્નિંગ આ ત્રણ શબ્દ તમારા માટે થોડા નવા છે। તો મિત્રો પહેલા આપણે વાત કરીએ છીએ સ્પિનિંગ વિભાગ, તો આ સ્પિનિંગ વિભાગ જે છે એ કાપડ મિલ સાથે જોડાયેલો શબ્દ છે। મિલની અંદર જે રૂ છે એ રૂમાંથી આપણે પહેલા રૂને કાંતવામાં આવે, પછી રૂની પોણી બનાવવામાં આવે, એમાંથી સૂતર બનાવવામાં આવે અને સૂતરના જે બોબિંગ બનાવવામાં આવે એ આવશે સ્પિનિંગ વિભાગ। ત્યારબાદ આ જે સૂતર જે છે એના દોરા હોય એમાંથી મોટો બીમ બનાવવામાં આવે, આખો રોલ તૈયાર કરવામાં આવે અને પછી એ કાપડ જે છે એને વણવામાં આવે, એક વણવાનું કામ જે છે એ ક્યાં થશે? વિવિંગ વિભાગમાં થશે।
मित्रों आ स्पिनिंग अने वीविंग जे छे एनी अंदर जे मशीनरी वपराय ए मशीनरीने गोठवानुं काम करे एने सर्विसनुं काम करे रिपेरिंगनुं काम करे ए विभागने टर्निंग विभाग कहेवाय। तो आवा प्रकारनुं ज्ञान अने कौशल्य जे छे एने लगता अभ्यासक्रमो आईटीआईमां चाले छे। आईटीआईमां लगभग अत्यारे हालमां 250-300 प्रकारना कोर्सिस चाले छे के जेनी अंदर तमने प्रत्यक्ष तालीम आपवामां आवे अने ए तालीम द्वारा तमारुं ज्ञान अने कौशल्य वधे एवो प्रयत्न करवामां आवे छे। तो આપણે આગળનો મુદ્દોની ચર્ચા કરી ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુરૂપ ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, જેનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ મેકિંગ જેવા ક્ષેત્રોમાં નવા કોર્સની તાલીમ આપીને કુશળ કારીગરો, ઇજનેરો અને ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે। મિત્રો તમે જાણો છો કે ભારત દેશ જે છે એ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં હબ એશિયા ખંડનો હબ બનવા જઈ રહ્યો છે। આપણે જાણીએ છીએ કે જનરલ મોટર્સ છે, ફોર્ડ છે, નિશાન છે, આવી અલગ અલગ મોટી મોટી કંપનીઓ જે છે એના જે ઉત્પાદન ક્ષેત્રો જે છે એ ભારતમાં આવી રહ્યા છે। એનો અર્થ એ થાય કે ઓટોમોબાઈલ ક્ષેત્રની અંદર અત્યારે હાલમાં ક્રાંતિ આવેલી છે, એટલે કે હવે આપણા દેશની અંદર એનો વિકાસ થવા જઈ રહ્યો છે। તો એને અનુરૂપ આપણે જોઈએ તો કે છે ઇલેક્ટ્રોનિક્સ, ત્યારબાદ કોમ્પ્યુટર સાયન્સ, એક શબ્દ છે જીનેટિકલ સાયન્સ, જેનેટિકલ જૈવિક વિજ્ઞાન જે છે એની વાત કરી, આની સાથે સાથે એરોસ્પેસ આપણે વાત કરી કે અલગ અલગ પ્રકારના ઉપગ્રહો જે છે એને આપણે અવકાશમાં મુક્ત કરીએ છીએ, તો એમાં પણ ભારત દેશ જે છે દુનિયાના ટોપ 5 દેશોમાં એ પોતાનું સ્થાન ધરાવે છે। એની સાથે સાથે આપણે વાત કરીએ રોબોટ મેકિંગના કાર્યક્રમો, આનો અર્થ એ થાય કે હવે માણસોના સ્થાને યંત્રો કામ કરશે। તો આવા અલગ અલગ ક્ષેત્રો જે છે એને લગતી તાલીમ યુવાનોને આપી અને યુવાનો જે છે પોતે રોજગારી પ્રાપ્ત કરી શકે એ પ્રમાણમાં એને તાલીમ આપવામાં આવી રહી છે। ત્યારબાદ ઉદ્યોગ ધંધો શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોન સહાય પૂરી પાડવાના પણ પ્રયત્ન કરવામાં આવે છે। મિત્રો અત્યાર સુધી આપણે વાત કરી કૌશલ્યનો વિકાસ કરવાની, અત્યાર સુધી વાત કરી શિક્ષણની, પણ વ્યક્તિ શિક્ષણ પ્રાપ્ત કરી લે એ પછી પોતાનો સ્વરોજગાર ને ચાલુ કરવો હોય તો એને જરૂર પડે વિટામિનની, વિટામિન એટલે નાણાં। તો એનો અર્થ એ થાય કે ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે યુવાનો જે છે એ લોકોને સસ્તા દરે લોનની સુવિધા પણ આપવામાં આવે છે। મેં હમણાં તમને વાત કરી કે આઈટીઆઈ જે છે એની અંદર વિદ્યાર્થી અભ્યાસ કરે અને પોતે મોટર મિકેનિક નો કોર્સ કરે તો એને પોતાનો ગેરેજ ચાલુ કરવો હોય તો સ્વાભાવિક છે કે એને પૈસાની જરૂર પડશે। કોમ્પ્યુટર નોલેજ લીધું, કોમ્પ્યુટર ક્લાસ ચાલુ કરવા છે એને પૈસાની જરૂર પડશે। તો સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે અહીંયા વિદ્યાર્થીઓ જે છે એને સસ્તા વ્યાજના દરે એને શું કરે લોનની સુવિધા પણ આપવામાં આવી રહી છે, જે દ્વારા એ પોતાને સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને અને પોતાનો ઉદ્યોગ જે છે એ જાતે શરૂ કરી શકે। ત્યારબાદ વાત કરી સ્વરોજગારીને પોષે એવા શૈક્ષણિક અભ્યાસક્રમો અને શૈક્ષણિક ખર્ચા સસ્તા અને પ્રવેશ સરળ બને એવું વાતાવરણ સર્જવું જોઈએ, જેથી યોગ્ય સુદૃઢ માળખું ઉભો કરવું જોઈએ। મિત્રો આપણે જે અભ્યાસક્રમો અત્યારે હાલમાં ચાલી રહ્યા છે એ કેવા છે તો કે છે એ આપણે મેં તમને વાત કરી એ થિયરીકલ વધારે છે, પ્રેક્ટિકલ ઓછા છે, પરંતુ હવે એવા પ્રકારના અભ્યાસક્રમો દાખલ કરવાની જરૂર છે જેનાથી વ્યક્તિ પોતે જાતે સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે, એટલે કે સ્વરોજગારીને પોષે તેવા શૈક્ષણિક અભ્યાસક્રમો એ દાખલ કરવાની જરૂર છે, સાથે શૈક્ષણિક ખર્ચા સસ્તા થાય। મિત્રો આપણે જાણીએ છીએ કે 10 ધોરણ સુધી તો બહુ વાંધો નથી આવતો, પરંતુ તેમ છતાં એવા પણ ખર્ચ તો થાય છે, પણ જે ખર્ચ છે 11 અને 12 પછી જોઈએ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, કોઈ ડિગ્રી પ્રાપ્ત કર્યું હોય તો વિદ્યાર્થીના મા બાપને પુષ્કળ ખર્ચ કરવો પડે છે। તો આ શિક્ષણને પ્રમાણમાં જે ખર્ચ દે છે એને ઓછો કરવાની જરૂર છે, અને બીજો શબ્દ લખ્યો છે પ્રવેશ સરળ બને। આપણે તમને ખ્યાલ છે કે ગુજરાત રાજ્ય